સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આપણું ગુજરાત વિવિધ પાકોમાંથી તેલીબિયા પાકોના સંશોધન તથા ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ તેલીબિયા પાકોમાંથી પણ મગફળીનું ઉત્પાદન તો આપણે ત્યાં જૂનાગઢ તથા ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં મોટા પાયે લેવામાં આવે છે. જેની પાસે પિયતની સગવડ છે તેવા ખેડૂત મિત્રો ઉનાળામાં પણ મગફળીનું વાવેતર કરતા હોય છે. તો મગફળીનું ઉત્પાદન આપણા ખેડૂત ભાઈઓને સારું મળે તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા સારી એવી જાતો પણ બહાર પાડવામાં આવી છે. પરંતુ ઉનાળુ મગફળીના ઉગાવા બાદ તેમાં ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે મોલો, તડતડિયા, થ્રીપ્સ કે પછી સફેદ માખીનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. આવી જીવાતો પાન ઉપર રહીને જ પોતાનો ખોરાક મેળવતી હોવાથી પાનનો વિકાસ અટકી જાય છે, જેના લીધે ખેડૂત ભાઈઓને પાક ઉત્પાદન ઘટવાની ભીતિ પણ જણાય છે. તો આવી જીવાતોને કાબૂમાં લેવા તેનો ઉપદ્રવ જાણી સંકલિત નિયંત્રણના પગલાં કેવી રીતે લેવા જોઈએ તે વિશે માહિતી મેળવીએ જૂનાગઢના શ્રી રમેશભાઈ રાઠોડ પાસેથી. તો ચાલો મળીએ તેમને. આજે આપણે મગફળીના પાકમાં આવતી જીવાતો, ખાસ કરીને તડતડિયા અને થ્રીપ્સની ઓળખ, નુકસાન અને નિયંત્રણ વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે થતું હોય છે. એમાં ખાસ કરીને મગફળીનું વાવેતર ચોમાસું અને ઉનાળામાં થાય છે. ખેડૂત મિત્રો, આપણે આજે તડતડિયાની ઓળખ, નુકસાન અને નિયંત્રણ વિશે વાત કરીએ તો ખાસ કરીને તડતડિયા એ આછા લીલા રંગના અને ફાચર આકારના હોય છે. તેની એક અગત્યની લાક્ષણિકતા એ છે કે તેને અડતા પાન પર ત્રાસા ચાલતા હોય છે. તેનાથી ખેડૂત મિત્રો તેને સારી રીતે ઓળખી શકે છે અને ખેડૂત મિત્રો તેને લીલી પોપટી તરીકે પણ ઓળખતા હોય છે. પુખ્ત અને બચ્ચા જે છે તડતડિયાના, તે પાનની નીચેની બાજુ રહી અને પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતા હોય છે. તેથી પાન જે છે એ ફિક્કા અને પીળા પડી જાય છે અને તેનાથી પાન કોકળાઈ જતા અને ચીમડાઈ જવાનો જે એનું લાક્ષણિકતા છે. હવે આ જીવાતનો ઉપદ્રવ મગફળીમાં ખાસ કરીને સૂયા બેસતી વખતે થાય તો દોડવાના જે દાણા છે તે ચીમડા જતા હોય અને વાવવામાં આવે તો તેનો ઉગાવો ખૂબ જ ઓછો જોવા મળે છે. હવે ચીમડાયેલા જે દાણા છે તેમાં તેલના ટકામાં પણ ઘણો જ નુકસાન જતું હોય છે. ખેડૂત મિત્રો, હવે આપણે થ્રીપ્સ વિશે વાત કરીએ તો ખાસ કરીને એની ઓળખની વાત કરીએ તો આ જીવાત નાની અને શંકુ આકારની ફિક્કા પીળા રંગની હોય છે. હવે જે એની કાળી પાંખોવાળી હોય છે તે નરી આંખે અનુભવ વગર સ્પષ્ટ દેખાતી નથી અને જે એના બચ્ચા છે તે ખૂબ જ નાના અને પાંખો વગરના હોય છે. હવે નુકસાન વિશે વાત કરીએ તો ખાસ કરીને પુખ્ત અને બચ્ચા જે છે તે પાનની નીચેની બાજુ રહી તેની કુમળી ડૂંખોમાં નુકસાન કરતા હોય છે. હવે આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને પાકની શરૂઆતની અવસ્થામાં જ જોવા મળતો હોય છે અને જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે પણ તેનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો હવે નિયંત્રણ વિશે વાત કરીએ. હવે બંને માટે, થ્રીપ્સ અને તડતડિયા માટે, તો ખાસ કરીને શોષક પ્રકારની દવાઓ જેવી કે ફોસ્ફામિડોન 0.03%, જે 10 લિટર પાણીમાં 3 મિલી દવા, અથવા તો મિથાઇલોડિમેટોન જે 0.025% બજારમાં મળે છે તે 10 લિટર પાણીમાં 10 મિલી, અથવા તો ડાયમિથોએટ દવા જે ખાસ કરીને 0.03% 10 લિટર પાણીમાં 10 મિલી દવા ને આપણે મિશ્રણ કરી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો આપણે સારી રીતે આ જીવાતનું નિયંત્રણ કરી શકતા હોય છે. અને ખાસ કરીને જો બીજી વખત આપણે જીવાતનું છંટકાવની જરૂર જણાય તો 10 થી 12 દિવસના અંતરે બીજો છંટકાવ કરવાથી સારી રીતે આપણે આ જીવાતનું નિયંત્રણ કરી શકતા હોય છે. હવે ખેડૂત મિત્રો, તો ખાસ કરીને નિંદામણનું જો નિયંત્રણ કરવામાં આવે તો આ જીવાતનું પણ આપણે સારી રીતે નિયંત્રણ કરી શકતા હોય છે. એમાં ખાસ કરીને ખેતરની અંદર જે નિંદામણ રહેલું હોય તેનો આપણે સારી રીતે નિયંત્રણ કરવું જોઈએ. અને બીજી વાત કે શેઢાપાળા ઉપર જે નિંદામણ રહેલું હોય તો તેનું પણ આપણે ખાસ કરીને નિયંત્રણ કરીએ તો જે કોશટા રહેલા હોય છે તેનો નાશ થતો હોય અને જે એની આગળની અવસ્થા જીવાતોની છે તે ત્યાં પૂરી થતી હોવાથી ખેડૂત મિત્રોને સારી રીતે આ જીવાતનું નિયંત્રણ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, આ રીતે જો તેનું નિયંત્રણ કરે તો તેને ઉત્પાદનમાં પણ મોટો ફરક જોવા મળે અને આર્થિક રીતે તે વધારે ઉત્પાદન મેળવી શકે. ગુજરાત રાજ્યની અંદર મગફળીનો પાક ઉત્પાદન અને વિસ્તારની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. આ પાકનો સફળતાપૂર્વક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર અને સુધારેલી ખેતી પદ્ધતિઓ અપનાવી અને સફળતાપૂર્વક મગફળીનું ઉત્પાદન વધે તેવા પ્રયત્નો કરે છે. પરંતુ
કેટલાક મિત્રો પાક સંરક્ષણનું જે અગત્યનું પાસું જે છે તેના તરફ દુર્લક્ષ હોવાને કારણે ઘણી વખત મોઢે આવેલો કોળીઓ જૂટવાઈ જાય છે. મગફળીના પાકની અંદર નુકસાન કરતી અગત્યની જીવાતો જે છે એની અંદર કાપી ખાનારી જીવાતો, રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો અને જમીનમાં રહીને નુકસાન કરતી જીવાતો અગત્યની જીવાતો છે. મગફળીના પાકની અંદર લશ્કરી ઈયળ વધુ પ્રમાણમાં નુકસાન કરે છે. ભારતના મોટાભાગના રાજ્યોની અંદર આ જીવાતનો ફેલાવો જોવા મળે છે. આ જીવાતની ઓળખ અંગે આપણે જો જોઈએ તો એમનું જે ફૂદું જે છે મધ્યમ કદનું છે અને ઈયળ જે છે એ ચળકતા લીલા રંગની નાની હોય છે ત્યારે હોય છે અને પાછળથી એ કાબરચિત્રી બને છે અને કાળા ડાઘ એના ગરદન ઉપર અને પૂંછડી ઉપર પડે છે. અડતાની સાથે તે ગૂંચળું વળી જાય છે એ એની ખાસ ખાસિયત છે. આ જીવાત તડકાની અંદર ખાસ કરીને થડ અને ઢેફાની અંદર ભરાઈ જાય છે અને રાત્રિ દરમિયાન એ છોડ ઉપર આવી અને ખૂબ જ નુકસાન કરે છે. નુકસાન અંગે આપણે જોઈએ તો આ જીવાતની જે નાની ઈયળો જે છે એ પાનનો લીલો ભાગ હોય છે એ શરૂઆતમાં ખાય છે અને પાન કરોડિયા જેવું થાય છે. મોટી થતાં ઈયળો જે છે એ છોડના પાન ખાય છે. વધુ પ્રમાણમાં ઉપદ્રવ હોય તો છોડ ઝાખરા જેવો કરી નાખે અને કેટલીક વખત થડની બાજુના તડકાની અંદર એ સુપાઈ રહેવાને કારણે એ સોયા પણ કાપીએ નુકસાન કરે છે જેથી મગફળીની અંદર સીધું નુકસાન થાય છે. આ રીતે જોઈએ તો આ જીવાત જે છે એ ખૂબ જ નુકસાન કરે છે. આ જીવાતના જીવનક્રમ અંગે જોઈએ તો આ જીવાતનો જે પુખ્ત કીટક છે એ 250 થી 350ની સંખ્યાની અંદર સમૂહમાં ઈંડાઓ મૂકે છે. ઈંડામાંથી 3 દિવસની અંદર ઈયળ નીકળે છે. ઈયળનો જે જીવનક્રમ છે એ 15 થી 24 દિવસ છે. કોષિતાવસ્થા છે 7 થી 10 દિવસનો છે અને પુખ્ત કીટક છે એ પણ 7 થી 10 દિવસની અંદર કુલ આખો જીવનક્રમ છે 50 થી 56 દિવસની અંદર એ પૂર્ણ કરે છે. આ જીવાતના અસરકારક નિયંત્રણ અંગે આપણે જો જોઈએ તો આ જીવાત ખૂબ જ ખાઉંધર્યો હોવાને કારણે સંકલિત નિયંત્રણના ઉપાયો આપણે યોજવા જોઈએ. સંકલિત નિયંત્રણના ઉપાયોની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને આ જીવાતની અંદર જે પરોપજીવી અને પરભક્ષી કીટકો જે હોય છે તેનો ઉપયોગ કરીને, આ જીવાતમાં રોગ પેદા કરતા વિષાણુઓ અને જીવાણુઓનો ઉપયોગ કરી સારી રીતે નિયંત્રણ કરી શકીએ. આ જીવાતના નિયંત્રણ અંગે આપણે જો જોઈએ તો જ્યારે આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે ખાસ કરીને નાની ઈયળો અને ઈંડાઓ જે હોય છે એના સમૂહનો નાશ કરવો જોઈએ. ઈયળો જો મોટી થઈ ગઈ હોય તો એને હાથથી વીણી અને પણ આપણે નાશ કરી શકીએ. આ ઉપરાંત આ જીવાત જે છે એ પ્રકાશપિંજર તરફ આકર્ષાતી હોવાથી પ્રકાશપિંજર અને ફેરોમેન ટ્રેપ ગોઠવીએ અને પણ આપણે એનો નાશ કરી શકીએ. આ ઉપરાંત આ જીવાતોની અંદર જે રોગ ફેલાવે છે એવા વિષાણુઓ ખાસ કરીને NPV અને BT નો ઉપયોગ કરીને પણ આપણે આ જીવાતનો નાશ કરી શકીએ છીએ. આ ઉપરાંત આ જીવાતને સામે અસરકારક જે દવાઓ છે એ ખાસ કરી ક્વિનાલ્ફોસ જે છે એ પણ 2 મિલિલીટર 1 લિટર પાણી પ્રમાણે, આ ઉપરાંત પ્રોફેનોફોસ જે છે એ 10 મિલિલીટર દવા 10 લિટર પાણીની અંદર ભેળવી અને છંટકાવ કરવામાંથી અસરકારક નિરણ થાય છે. આ ઉપરાંત આ જીવાતને સામે નવા પ્રકારની દવાઓ ખાસ કરીને મિથોમાલ નામની દવા જે છે એના બહુ સારા પરિણામો છે. એ 2 ગ્રામ જેટલી દવા 1 લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવામાં આવે તો આ જીવાતનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. આ ઉપરાંત હમણાં બજારની અંદર નવી દવાઓ જે છે ખાસ કરીને પ્રોક્લેમ છે, સ્પાયરો છે, સ્પિનોસિડ છે, લિફેનોરોન નામની દવાઓ છે, આ દવાઓનો ઉપયોગ કરવાની ખાસ કરીને ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત આ જીવાતની સામે ઘેરી પ્રલોભિકાઓ બનાવી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો પણ આ જીવાતનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. આપણા રાજ્યમાં શાકભાજીની ખેતીનું આગવું અને નિરાળું સ્થાન છે. સમયની માંગ, પિયત માટે પાણીની મુશ્કેલી તથા ખેતી ખર્ચ ધ્યાનમાં રાખી આજનો ખેડૂત ચીલાચાલુ ખેતી છોડી શાકભાજી પાકો તરફ વળ્યા છે. આપણા રાજ્યમાં શાકભાજી ઉગાડવામાં આવતા પાકો પૈકી ઘઉં, કંદમૂળ, શાકભાજીના પાકો જેવા મૂળ, ગાજર, બીટરૂટ, રતાળુ, સુરણ જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે સુરણની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે ચર્ચા કરીશું. સુરણની ખેતી આણંદ જિલ્લા બોરિયારી, કંજરી અને નરસનાના વિસ્તારમાં વિશેષ કરીને કરવામાં આવે છે. મિત્રો, સુરણના પાક માટે આબોહવાની વાત કરું છું. સુરણ વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન ગરમ અને ભેજવાળું તેમજ કંદના વિકાસ સમયે ઠંડુ અને સૂકું હવામાન
વધુ માફક આવે છે. મિત્રો, સુરણના પાકોને રેતાળ, ગોરાળું અને મધ્યમ કાળી સારી નીતા શક્તિવાળી જમીન વધુ માફક આવે છે. સુરણના વાવેતર માટે પહેલાં આગળના પાકના જડિયા દૂર કરી જમીનને હળથી કે ટ્રેક્ટરથી 2-3 ખેડ કરી પોચી અને ભરભરી બનાવવામાં આવે છે. તેમાં સારું કહેવાયેલું છાણિયું ખાતર હેક્ટરે 20-25 ટન જમીનમાં ભેળવવું, જેના કારણે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધશે. સુરણની જાતોની વાત કરું તો સુરણની લાલ માવાવાળી તેમજ સફેદ માવાવાળી જાત ખૂબ જ પ્રચલિત છે. મિત્ર, સુરણના વાવેતર માટે ગાંઠો 4 વર્ષના અંતે તૈયાર થાય છે. 4 વર્ષના તૈયાર થયેલી સુરણના મોટા કંદ પરની નાની આંગળીઓ જેવી ગાંઠો કે જેમાં એક આંખ તેને છૂટી પાડી પ્રથમ વર્ષે રોપવામાં આવે તો તેમાં 12,000 કિલો ઉત્પાદન, તથા ગાંઠોને બીજા વર્ષે રોપવામાં આવે તો 24,000 કિલો, તથા ત્રીજા વર્ષે 36,000 કિલો અને ચોથા વર્ષે 48,000 કિલો જેટલું હેક્ટરે ઉત્પાદન મળે છે. માટે મિત્રો, પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા વર્ષની ગાંઠોમાંથી કોઈ પણ વર્ષની ગાંઠ પસંદ કરી વાવણી કરવી. સુરણના વાવેતર માટે 15 એપ્રિલથી 15 મે સુધીનો ગાળો ખૂબ જ સારો હોય છે, જેથી આ સમય દરમિયાન વાવણી કરી લેવી હિતાવહ છે. ત્યારબાદ મિત્રો, સુરણની રોપણીની વાત કરીએ તો જમીનને ખેડી તૈયાર કરવી, ત્યારબાદ જો પ્રથમ વર્ષની ગાંઠનું વાવેતર કરવાનું હોય તો 30 સેન્ટીમીટર, બીજા વર્ષની ગાંઠ માટે 45 સેન્ટીમીટર, ત્રીજા વર્ષની ગાંઠ માટે 75 અને ચોથા વર્ષની ગાંઠ માટે 120 સેન્ટીમીટરનું અંતર રાખી ટ્રેક્ટરોએ પારા અથવા ચાસ પાડવા. ત્યારબાદ પારા ચાસની દરેક હારમાં પ્રથમ વર્ષ માટે ગાંઠો 30 સેન્ટીમીટર, બીજા વર્ષે 45 સેન્ટીમીટર, ગાંઠ માટે 75 સેન્ટીમીટર, તથા ચોથા વર્ષની ગાંઠ માટે 90 સેન્ટીમીટરના અંતરે મધ્યમ કદના એટલે ગાંઠના કદ પ્રમાણે ખાડા તૈયાર કરવા. ત્યારબાદ તેમાં ગાંઠો આંખ ઉપરની તરફ રહે તે રીતે ગોઠવી પાવડા વડે તેના ઉપર માટી ચડાવી દેવી. મિત્રો, હવે આ પાકમાં રાસાયણિક ખાતરની વાત કરીએ તો પાયામાં ગાંઠની રોપણી બાદ 1 માસે પ્રથમ તથા બીજા વર્ષની ગાંઠ માટે 37.5 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ તથા 60 કિલો પોટાસ આપવાનો, અને ત્રીજા ચોથા વર્ષની ગાંઠ માટે 37.5 કિલો નાઇટ્રોજન હેક્ટરે આપવાનો હોય છે. ત્યારબાદ મિત્રો, પિયતની વાત કરીએ તો સુરણની રોપણી બાદ તુરત જ પિયત આપવું, ત્યારબાદ 6-10 દિવસના અંતરે પિયત આપવાનું રહે છે. જો આપણી પાસે ટપક પદ્ધતિની વ્યવસ્થા હોય તો વાવણી બાદ તરત ટપક પદ્ધતિ ચાલુ કરી દેવી અને દરરોજના 2 કલાક પ્રમાણે 1-2 લિટર જેટલું પાણી પડે તે રીતે ગોઠવણ કરી પિયત આપવું. હવે મિત્રો, ખાસ અગત્યની વાત કરવાની કે સુરણની રોપણી ઉનાળામાં ગરમ દિવસોમાં કરવામાં આવતી હોય છે. જ્યારે સુરણની ગાંઠો ઉગીને બહાર આવે ત્યારે ગરમીની પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, તેથી ઉગેલી ગાંઠો બળી જવાની શક્યતાઓ વધુ જાય છે. આવું ન થાય તે માટે સુરણની વાવણી તેમાં મગ, ચોળા, તલ, ગુવાર કે સણ જેવા પાકની બીજ પૂકી દેવામાં, તેમજ સુરણને પાક 7-8 મહિનાનો પાક છે તેમાં કઠોળ વર્ગના પાકો આંતરપાક તરીકે લેવાથી જમીનના નાઇટ્રોજનની પૂર્તિ કરી શકાય છે, જે સુરણના છોડને મળતો રહે છે, તેમજ તેમાંથી વધારાની આવક પણ મેળવી શકાય છે. કૃષિ તેમજ કૃષિ સંલગ્ન વ્યવસાયોમાં આવતી મૂંઝવણનું માર્ગદર્શન મેળવવા કાર્યક્રમના આપના પ્રશ્નો લેવામાં આવે છે અને તેમનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તો જોઈએ આજનો પ્રશ્ન અને તેનો જવાબ. મેં વેલાવાળા શાકભાજી વાવ્યા છે, ખાતર પીરિયડ નિંદામણ ક્યારે કરવું તેના વિશે માહિતી આપો. વેલાવાળા શાકભાજીમાં ગલકા એ ઉનાળુ ઋતુનો એક અગત્યનો પાક છે. ઉનાળુ ઋતુમાં આ પાકના વાવેતર બાદ તેના વિકાસની વિવિધ અવસ્થાએ યોગ્ય પોષક તત્વો પિયત આપવા જોઈએ અને પાકને નિંદણ મુક્ત રાખવો જોઈએ. આપણે ઊભા પાકમાં પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન જો યોગ્ય કાળજી લીધા વિના યોગ્ય સમયે આપવામાં ન આવે અથવા પાકમાં જમીનના પ્રતને ધ્યાનમાં લઈને પિયત આપવામાં ન આવે કે પછી ખેતરમાં નિંદણ વધુ પડતું થઈ જાય તો આખરે આ પાકમાંથી આપણને અર્થક્ષમ વળતર મળતું નથી. જ્યારે આપણે ઉનાળુ ગલકાની ખેતી કરી અર્થક્ષમ વળતર મેળવવા માંગતા હોય તો તેમાં છોડની વિવિધ વિકાસની અવસ્થાએ કઈ કઈ અગત્યની કાળજી ખાતર, પિયત અને નિંદામણ નિયંત્રણમાં લેવી જોઈએ તે ઉપર વિસ્તારથી માહિતી મેળવીશું જૂનાગઢ શાકભાજી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર આઈજે ગોલાની સાહેબ પાસેથી. એમાં ખાસ કરીને પ્રથમ ગલકાના પાકમાં જે રાસાયણિક ખાતર આપવામાં આવે છે એના વિશે જો ચર્ચા કરીએ તો ગલકાના પાકમાં પાયા રાસાયણિક ખાતરમાં ખાસ કરીને 50 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ તથા 25 કિલો પોટાશ તત્વના રૂપમાં આપવાની ભલામણ છે.
આમાં ખાસ કરીને 25 કિલો ફોસ્ફરસ તથા 25 કિલો પોટાશ એટલે કે 54 કિલો DAP અને 43 કિલો મોરોટો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું. જ્યારે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો છે એ ખાસ કરીને જે યુરિયા ખાતર છે એ વાવેતર બાદ ત્રીજા તથા છઠ્ઠા અઠવાડિયે એમ કુલ 2 હપ્તામાં આપવું. આમાં ખાસ કરીને જે યુરિયા ખાતર આવે છે એ પ્રથમ હપ્તામાં 35 કિલો અને એ જ રીતે બીજા હપ્તામાં જ્યારે છઠ્ઠા અઠવાડિયે આપવાનું થાય ત્યારે પણ 35 કિલો યુરિયા આપવાની ભલામણ છે. ખાસ કરીને જ્યારે આપણે યુરિયા ખાતર આપતા હોય ગલકામાં જ્યારે પિયત થતું હોય તે પિયત થાય એના બીજા દિવસે આપણે ખાસ કરીને યુરિયા ખાતર આપવું જોઈએ. આપણે ખેડૂત મિત્રો ઘણીવાર યુરિયા ખાતર પ્રથમ આપી અને એના ઉપર પિયત આપે છે જે એ બરાબર નથી. ખાસ કરીને આ યુરિયા જેવા જે ખાતરો છે એ પિયત આપ્યા પછી જ આપવા જોઈએ જેથી આપણે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. હવે ખાસ કરીને જ્યારે આપણે આ યુરિયા ખાતર આપવાની વાત છે તો યુરિયા ખાતર જે આપણે ગલકાના જે વેલા હોય તે વેલાના પાન ઉપર જે યુરિયાના દાણા ન પડે અને વેલા જે છે એના છોડની આજુબાજુ આપણે રિંગ કરી અને એ રીતે ખાતર યુરિયા ખાતર આપણે આપવું જોઈએ જેથી આપણે એનો વધારેમાં વધારે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને ઉનાળુ ઋતુ દરમિયાન જો આપણી જમીન કાળી હોય અથવા વધારે પડતી કાળી હોય તો 6 થી 7 દિવસે ઉનાળામાં પિયતની જરૂરિયાત રહે છે અને જો રેતાળ તથા ગોરાળું જમીન હોય તો એમાં આપણે પિયતનો ગાળો થોડો ટૂંકો રાખવો જોઈએ એટલે કે 4 થી 5 દિવસે એમાં આપણે પિયત આપવું જોઈએ. ખાસ કરીને ગલકાનો પાક છે એ 4 મહિનાનો પાક છે એટલે એની પૂરી પાક અવસ્થા દરમિયાન 20 થી 22 પિયત જેવી આપણી જમીન એ પ્રમાણેની જરૂરિયાત રહે છે. ખાસ કરીને જ્યારે ગલકાનો પાકમાં જ્યારે વીણી ચાલુ થાય ત્યારે એમાં પિયતની બિલકુલ ખેંચ ન પડે એ રીતે આપણે એમાં આયોજન રાખવું જોઈએ જેથી જે આપણે ગલકાની જે ક્વોલિટી મળે ઉત્પાદન જે મળે જેના ફળો મળે એ આપણે લાઇટવાળા ચળકતા અને એકદમ જે માર્કેટેબલ આપણે જે કહી શકીએ એ રીતના આપણે જો પિયત આ રીતે નિયમિત આપીએ તો એમાંથી આપણે ગલકા સારા જે આપણે ફળો કહી શકીએ એ આપણે મેળવી શકીએ. ખાસ કરીને ગલકાના પાકમાં 3 થી 4 આંતરખેડ કરવાની જરૂરિયાત રહે છે. એમાં ખાસ કરીને જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યાં સુધી જ આપણે આંતરખેડ કરવાની ભલામણ છે. ફૂલ આવ્યા બાદ ગલકાના પાકમાં આપણે આંતરખેડ કરતા નથી કારણ કે ફૂલ આવ્યા અને વેલા જે ચાલુ થઈ જાય પછી જો વેલા એમાં થોડા ડિસ્ટર્બ થાય તો વેલાની જે આપણે જે લંબાઈ મળવી જોઈએ એ મળતી નથી અને એનો વૃદ્ધિ અટકી જાય છે. એટલે આ રીતે આંતરખેડ બાદ નિંદામણમાં પણ એની જરૂરિયાત મુજબ 3 થી 4 નિંદામણ આપણે ગલકાના પાકમાં કરવા જોઈએ. ખાસ કરીને ગલકાના પાકમાં આપણે નિંદામણ મુક્ત આપણી જે જમીન છે એ નિંદામણ મુક્ત રાખીએ તો જે રોગજીવાતનો જે પ્રશ્ન આવે છે એ રોગજીવાતનો પ્રશ્ન આપણે ઓછો કરી શકીએ એટલે જરૂરિયાત મુજબ 3 થી 4 વખત ગલકાના પાકમાં પણ નિંદામણ કરવું જોઈએ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી A/101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.